વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સમ લેવા જઈ રહ્યા છીએ, સમ નંબર 7, પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકમાં 40. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપેલી છે. બે બાળકો ધરાવતા કુટુંબોનો યાદચ્છક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે એક કુટુંબ જે પસંદ કરવામાં આવશે, જેની અંદર એ લોકોને બે બાળકો હશે. હવે એમાં આગળ વાત કરે છે કે કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે. એનાથી આગળ જઈએ તો તેનો નિદર્શ અવકાશ દર્શાવો. તો સૌથી પહેલાં આપણે લખી કાઢીએ, આવા બાળકો જ્યારે આ પોઈન્ટ આપણે લઈશું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સિમ્બોલમાં એને ખાસ દર્શાવવું પડે. જેવી રીતે સમજો કે નારી જાતિનું બાળકને જી વડે દર્શાવતા અને નર જાતિનું બાળકને બોય વડે દર્શાવતા, તો એનો નિદર્શ અવકાશ શું થશે? તો એની અંદર સૌથી પહેલાં સમજો, ટોટલ 4 પોસિબિલિટી હોઈ શકે. 1, 2, 3 અને 8. એવું બની શકે કે પહેલાં બંને બોયઝ હોય, કે એક કુટુંબમાં બંને બાળકો બોયઝ હોય. પછી હોઈ શકે ગર્લ અને બોય. પછી હોઈ શકે કે પહેલાં બોય અને ગર્લ, અને પછી શું હોઈ શકે, બંનેમાં ગર્લ હોઈ શકે. આપણે શું લખ્યું? તો આપણે આ નિદર્શ અવકાશ લખ્યો. હવે એનાથી આગળ જઈએ તો એ લોકો આપણી જોડે કહેવા માંગે છે પોઈન્ટ નંબર 1માં, કે ઘટના એ શું છે, બાળક નારી જાતિનું હોય. નારી જાતિનું હોય એનો મતલબ શું હોય કે એની અંદર ખાલી ગર્લ્સ જ હોય એવું આપણને કહેવા માંગે છે. કેટલા પણ એક બાળક નારી જાતિનું હોય, એક જ બાળક. તો આવું કંઈક બની શકે. ઘટના એની વાત કરીએ તો ઘટના A1 ઇઝ ઇક્વલ ટુ, તો આની અંદર એવા પોસિબલ બે જ આઉટકમ છે કે જેમાં આમાં ગર્લ આવે અને આમાં ગર્લ આવે. તો જી બી અને બી જી, જેની અંદર આપણને ઇન્ફોર્મેશન શું આપી છે કે એ બાળક નારી જાતિનું હોય. એના પછી સેકન્ડ પોઈન્ટ આપણે આગળ જઈએ. ઘટના A2માં ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોવું જોઈએ. જ્યારે હું જનરલી આવા એક્ઝામ્પલ આપતો હોઉં છું ત્યારે ખાસ આ સમજવાનું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે સમજો કે મારી જોડે 5 ચોકલેટ છે. એમાંથી હું ઘણીવાર મારા સ્ટુડન્ટના નામ આમાંથી લઉં છું કે 5 ચોકલેટમાંથી અંકિતને મારે 4ની જગ્યાએ આપણે 3 લખીએ, કે અંકિતને મારે 3 ચોકલેટ ઓછામાં ઓછી આપવાની છે. કેટલી ચોકલેટ આપવાની છે? ઓછામાં ઓછી 3 ચોકલેટ આપવાની છે. એટલે 3 તો મળી શકે, અથવા 3થી વધારે 4 મળી શકે, અથવા 5 ચોકલેટ મળી શકે. 3થી ઓછી ચોકલેટ આપવાની નથી. એટલે 3, 4 અથવા 5 એમાંથી એને કોઈ ચોકલેટ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે, A2ની અંદર આપણે લખીશું તો એની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ રીતે હોઈ શકે કે ઓછામાં ઓછા એક બાળક નારી જાતિનું હોઈ શકે. એટલે 1 હોય તો ચાલે, અથવા તો 2 હોય તો ચાલે. તો એમાં કંઈક આ પ્રકારે થશે, જી બી બી જી અને પછી આવશે જી જી. એની સાથે આપણા બધા પોઈન્ટ પૂરા થઈ જશે. આ આપણો થયો સમ નંબર 7. હવે આપણે આગળના સમમાં આગળ વધીશું.